जतपुरमां एबीवीपी द्वारा फी बाबते होबाळो करता पोलीस से अटकायत करी हती। लॉकडाउन बाद सरकारे राज्यभरनी शाळा अने कॉलेजोने अत्यारे फी नहीं उघरावा माटे परिपत्र जाहेर करवामां आव्यो छे। आम छतां शाळा कॉलेजो वारंवार फीनी उघराणी करी वालीओ तेमज विद्यार्थीओने परेशान करी रही छे। त्यारे जतपुरनी जीके एंड सीके बोसमिया कॉलेज द्वारा फी बाबते अवारनवार विद्यार्थीओने दबाण करवामां आवता एबीवीपी द्वारा विरोध करवामां आव्यो हतो अने प्रिंसिपालनी ऑफिस सामे धरणा अने रामधुन करवामां आवी हती। तेमज आवेदन पत्र आपी फीनी उघराणी न करवा मांगणी करवामां आवी हती। तो आ बाबते मामलो वधु बिचकाता कॉलेज संचालक द्वारा पोलीसने बोलावामां आवी हती, जेथी मामलो वधु बिचकायो हतो अने एबीवीपी कार्यकरो अने पोलीस वच्चे घर्षण थयुं हतुं, जेथी एएसपी सागर बागमार स्थळ पर दौड़ी आव्या हता अने मध्यस्थी थई मामलो शांत पाड़ी एबीवीपीना कार्यकरोनी अटकायत करी बादमां छुटकारो आपवामां आव्यो हतो। हवे अत्यारे थोड़ाक दिवसोथी ध्यानमां आव्युं के बोसमिया कॉलेज એ દરેક વિદ્યાર્થીઓને જે અહીંના બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ છે તો એમની પાસે ધાક ધમકીથી એવા મેસેજો વાયરલ કરીને કે બધાએ ફી ભરવું ફરજિયાત છે, નામ કાર્ડ નાખશું ને આવા આવા તેવા ગર્ભિત ધમકીઓ આપી અને દરેક પાસે ફી વસૂલ કરે છે, એના સ્ટાફના દરેક મેમ્બરો અહીંયા ઊભા રહી અને એને કાઉન્સિલિંગ કરે છે કે ભાઈ તું આટલા નહીં આપી શકી તો કેટલા આપી શકી, એવી રીતે ગર્ભિત અલગ અલગ ધમકીઓ આપી આપીને ફી વસૂલાવે છે। જ્યારે હું રજૂઆત લઈને ચાર દિવસ પહેલાં એમના ટ્રસ્ટી ચુકાભાઈ પાસે ગયો તો એના દ્વારા મને ગર્ભિત ધમકી આપવામાં આવી કે તમારાથી જે થાય એ કરવા માંડો, અમે તો ફી ઉઘરાવશું, આવી એને ધમકી આપી। એ પછી અમે ત્યાંથી આવતા રહ્યા, એ પછી અમે લેટર પેડ ના અંતે બધું લખી અને આજે રજૂઆત કરી, અમે વ્યવસ્થિત માંગણી કરી અમે કે જ્યાર સુધી કોલેજો અને શિક્ષણ કોઈ પણ પ્રકારનું ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવવામાં ના આવે, આ અમારી એક માંગ હતી। જ્યાર સુધી કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારનું શિક્ષણ કે કોઈ વસ્તુ લીધી જ નથી તેનું ફી શેનું હોય એમ, તો એ માંગ અમે એના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ પાસે મૂકી ત્યારે એ ટ્રસ્ટી ત્યાં હાજર હતા, એ પછી એ જગ્યા છોડીને ભાગી ગયા અહીંથી। એને ખબર પડી કે આપણે બે દિવસ પહેલાં ધમકીઓ આપેલી છે તો એ જગ્યા છોડીને ભાગી ગયા। એ પછી અમે આવેદન આપ્યું, રજૂઆત કર્યું, આતે વાતચીત કરી તો હજી અમને ટાઈમ આપે છે કે ભાઈ તમે કાલ આવો પરમ દિવસ આવો એવા ટાઈમો આપે છે એના પ્રિન્સિપલ દ્વારા। જ્યારે અમે ધરણા ઉપર બેસા ત્યારે અમને ઉઠાડવાની કોશિશ કરવામાં આવી, અમને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યા, પોલીસ દ્વારા મારવામાં ઝપાઝપી પણ થઈ। હા, એટલે અમને ત્યાંથી મને ખુદને ઉપાડી અને ઢળીને છેક બહાર સુધી લઈ આવ્યા। અમે લીગલી વ્યવસ્થિત રીતે અમારી જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને દરેક માસ્ક સાથે દરેક કાર્યકર્તાઓ ત્યાં વ્યવસ્થિત ધરણા ઉપર બેઠા હતા, રામધૂન ચાલુ હતી તે પણ બંધ કરાવવામાં આવી। રામધૂન છે, કોઈ દેશ વિરોધી નારા અમે નથી બોલાવતા, ભગવાનના નામ લઈ છીએ અને દેશ હિતના નારા બોલાવે છે એ પણ બંધ કરાવવામાં આવ્યું। એટલે ઢળીને મને ખુદને જ ઢળીને બહાર લઈ આવવામાં આવ્યું, જેમાં હાથમાં ને એમાં ક્યાંક મને મારવામાં પણ આવ્યું છે, જ્યારે હું છોડતો નહોતો તો એ પ્રમાણે મને મારતા પણ હતા। એટલે ઢળીને મને કાયદેસરનો આમ એક ગુનેગારને ઢળતા હોય એ રીતે મને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યો છે, કે કાયદેસર હું બુટલેગર ના હોય એવી રીતે કે કોઈ મેં એવા દેશ દ્રોહના કામ કરેલા હોય એ રીતે મને પકડી ઝપાઝપી કરી અને મને બહાર સુધી ઢસડીને લઈ આવવામાં આવ્યો હતો।